વંદે માતરમ. આજે આપણે પાઠ 14 સારા અક્ષર પાઠની સમજૂતી મેળવવાની છે. પાઠની સમજૂતી પહેલા આપણે જે એ પાઠના શબ્દાર્થ છે એ લખીશું. તમારે મારી સાથે વ્યવસ્થિત સારા અક્ષરે એ જે શબ્દાર્થ લખાવવું એ તમારી બાકી બુકમાં લખતું જવાનું છે. બુકમાં કઈ રીતે લખવાનું છે એ આગળના દરેક લેક્ચરમાં તમને જણાવ્યું છે. તો તમારી બુકમાં નવા પેજ ઉપર પાઠ 14 સારા અક્ષર પાઠનું હેડિંગ આપ્યા પછી પાઠના લેખિકાનું નામ છે પિંકી બહેન પંડ્યા. એ લખાય છે પછી એમનો જન્મ છે 28/5/1969. આટલું લખાય છે પછી એક કે બે લીટી છોડીને જે શબ્દાર્થ છે એનું હેડિંગ આપ્યા પછી હું જે શબ્દો લખાવું છું એ લખવાના રહેશે. તો શબ્દાર્થમાં પહેલો શબ્દ છે કે પહેલા તો તમે હેડિંગ આપી દો શબ્દ સમજૂતી. એમાં પહેલો શબ્દ છે રેશમ. ત્યાર પછીનો શબ્દ છે ભકમદાર, કે જેનો અર્થ થાય છે ભક્કાદાર. જેનો અર્થ થાય છે ત્રાસી.
ત્યાર પછી છે રિફિલ. એટલે બોલપેનમાં મૂકવાની બધા જે શબ્દાર્થ છે એ તમારે મારી સાથે લખતા જવાના છે. ત્યાર પછીનો જે શબ્દ છે દવા. ત્યાર પછી બોલપેન. એટલે રિફિલથી ચાલતી લખવા માટે પેન. ત્યાર પછી માર્ક્સ કપાય છે. એટલે ગુણ ઓછા મળે છે. ત્યાર પછી ચાકડી. એટલે અડધા મળેલા. શક્તિહીન. ત્યાર પછી સુલેખન. એટલે સ્વચ્છ, સુંદર લખાણ. હવે આ બધા જ શબ્દાર્થ છે એ ફરી એક વાર વાંચી જવાનું ધ્યાન આપજો કે જેમાં આપણે કહ્યું તે રીતે પાઠનું હેડિંગ આપવાનું, ત્યાર પછી પાઠના લેખિકાનું નામ, એમનો જન્મ, ત્યાર પછી શબ્દ સમજૂતીનું હેડિંગ આપ્યા પછી જે પેલો શબ્દાર્થ લખેલો છે એમાં પેલો શબ્દાર્થ છે લેસન, એટલે ગૃહ કાર્ય. ત્યાર પછી ચલ્ને, એટલે ચાલને, છેકછા, જ્યાં ત્યાં લીટા, જ્યાં લખાણ બરાબર ન લાગે ત્યાં તેના ઉપર લીટો તાંડવો અથવા ચેકો મૂકવો તે. બટકડી, એટલે સહેલાઈથી તૂટી જાય તેવી. બ્લેડ, એટલે લોખંડની ધારદાર પતરી. ત્યાર પછી ભકમદાર, એટલે ભકમદાર, સારી મજાની, અહીં ધારદાર. તીરછી, એટલે ત્રાસી. રિફિલ, એટલે બોલપેનમાં મૂકવાની સારીવાળી પાતળી નળી. ત્યાર પછી દવા, એટલે ખડીયો, શાહી ભરવાનું સાધન. ત્યાર પછી બોલપેન, એટલે રિફિલથી ચાલતી લખવા માટેની પેન. માર્ક્સ કપાય છે, એટલે ગુણ ઓછા મળે છે. ચાટલી, એટલે દર્પણ અથવા અરીસો. ત્યાર પછી અધકુવા, એટલે અડધા મળેલા, જે શક્તિ. સુલેખન, એટલે સુંદર લખાણ, સ્વચ્છ સુંદર લખાણ. હવે આપણે જે પાઠની સમજૂતિ મેળવવાની છે એટલે દરેકનું ધ્યાન છે પાઠ્યપુસ્તકમાં હોવું જોઈએ. તો જેમાં પાઠ 14 સારા અક્ષર, પાઠના લેખિકા છે પિંકીબહેન પંડ્યા, જેમનો જન્મ 28/5/1969માં. પિંકીબહેન પંડ્યાનો જન્મ અમદાવાદમાં થયો છે. તેઓ અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા છે.
ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા, ગુજરાતી કોષ રચના અને ગુજરાતીના સહાયક ક્રિયાપદો વિશે એમણે સંશોધનો કર્યા છે, જેને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર આપવામાં આવ્યા છે. અભ્યાસની સાથે વ્યવહારુ જીવનમાં સારા અક્ષરનું કેટલું બધું મહત્વ છે તે આ પાઠમાં સંવાદ દ્વારા દર્શાવ્યું છે. હવે ખાલી આપણે અભ્યાસ કરતા હોઈએ કે ભણતા હોઈએ ત્યારે જ સારા અક્ષર થવા જોઈએ એ જરૂરી નથી, પણ આપણું જે વ્યવહારુ જીવન છે એમાં પણ જે સારા અક્ષર એટલે કે સુંદર અક્ષરનું મહત્વ છે એટલે દરેકે છે સારા અક્ષર કરવા જોઈએ. ચારજોને બદલે મારજો વંચાય ત્યારે કેવી ગરબડ થાય ને અર્થનો અનર્થ થાય તે તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. સાથે સાથે સારા અક્ષર શક્ય છે ની ચર્ચા પણ સંવાદ દ્વારા કરવામાં આવી છે. હવે આ પાઠમાંથી તો આપણે એ શીખવાનું છે કે દરેકે સારા અક્ષર કરવાનો પ્રયત્ન કરવાનો. હવે પાઠની શરૂઆતમાં પાત્રો છે એના નામ છે અને સામે સંવાદ આપેલા છે કે જેમાં સૌ પ્રથમ હાર્દિક. મેહુલ, તું તો લેસન કરવા બેસી ગયો, ચલને રમવા બધા જ તારી રાહ જુએ છે. મેહુલ, આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિને, હવે હાર્દિક છે એ મેહુલને શું કહે છે કે તું તો લેસન કરવા બેસી ગયો, હવે રમવા જા બધા તારી રાહ જુએ છે. એટલે મેહુલ છે જવાબ આપે છે, આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિને. હાર્દિક, અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે, લીસા લીસા. હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે. હાર્દિક છે એ શું કહે છે કે અરે વાહ, તારી નોટના પાના છે કેટલા મસ્ત છે, એકદમ લીસા લીસા. અને પછી કહે છે, હવે મને ખબર પડી કે સાહેબ છે એ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે. મેહુલ, મારી નોટમાં લીસા પાના છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા. હવે મેહુલ છે એ શું કહે છે કે મારી નોટના પાના છે એ લીસા છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા, પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક નથી કરતો ને એટલે સાહેબ બધાને બતાવે છે. હવે એમ કહે છે કે પણ મારા અક્ષર છે એ અક્ષર સારા છે અને હું જે નોટમાં બહુ છેકછાક છે એ નથી કરતો એટલે સાહેબ બધાને બતાવે છે. આપણે બહુ ચકચાક કરતા હોઈએ તો નોટ છે એ ખરાબ લાગે, આપણે જે કાંઈ પણ લખાણ લખેલું હોય છે એ ખરાબ લાગે છે. એટલે એમ કહે છે કે અક્ષર સારા હોવાના કારણે અને નોટ છે એ વ્યવસ્થિત હોવાને કારણે સાહેબ છે બધાને બતાવે છે. હાર્દિક, હા, પણ લીસા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે. હવે હાર્દિક છે એમ કહે છે કે હા, પણ લીસા અને સરસ પાના હોય તો અક્ષર સરસ છે એ થવાના જ છે અને લખવાની પણ મજા આવે. મેહુલ, લીસા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ન હોય. હવે મેહુલ છે એમ કહે છે કે જો તમારી નોટના પાના એકદમ લીસા હોય તો જ અક્ષર સારા થાય એવું ન હોય. હવે સોનલ, અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું જ અહીં બેસી પડ્યો. ત્યાં સોનલ આવે છે અને સોનલ હાર્દિકને કહે છે કે તને આ મેહુલને બોલાવવા મોકલ્યો છે અને અહીંયા તું બેસી ગયો. બધા ભીલું પણ નક્કી થઈ ગયા છે, બધા તમારી વાટ જુએ છે. એટલે એમ કહે છે કે બધા છે ભીલું નક્કી થઈ ગયા છે અને બધા છે તમારી રાહ જુએ છે. ત્યાર પછી છે સોનલ આવે છે અને હાર્દિકને એમ કહે છે કે હાર્દિક, તમે આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું એની સાથે અહીંયા બેસી પડ્યો. પછી જે રમત હોય છે એટલે કે બધા ભીલું પણ નક્કી થઈ ગયા છે અને બધા તમારી વાટ જુએ છે. રમત માટેનું છે કે સાથીદારને બધું છે બધું નક્કી થઈ ગયું છે અને બધા છે એ તમારી રાહ જુએ છે. મેહુલ, જોને સોન તું જ કહે એને આ મારી વાત સમજતો નથી. સોનલ, કે શું થયું? એટલે મેહુલ છે એમ કહે છે કે જોને સોન તું જ કહે એને એટલે કે તું જ આને કે આ મારી વાત છે સમજતો નથી. એટલે સોનું જે સોનલ છે એમ કહે છે કે કેમ શું થયું? ત્યાર પછી મેહુલ, એ મને કહે છે કે મારી નોટમાં પાના લીસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે, એવું તે કંઈ હોતું હશે? એટલે મેહુલ છે એમ કહે છે કે એ મને એમ કહે છે કે મારી જે નોટ છે જેમાં એ હોમવર્ક એટલે કે લેસન કરે છે એની નોટ છે એના પાના છે એકદમ લીસા છે એટલે જ એના અક્ષર સારા થાય છે, એવું તો કંઈ હોતું હશે? સોનલ, ના યાર, એવું તો ના હોય. જોને મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે? એટલે સોનલ છે જવાબ આપે છે કે ના યાર, એવું કંઈ હોતું નથી. એટલે એમ કહે છે કે જોને મારા પપ્પા છે
એ કઈ મારા માટે મોંઘી મોંઘી નોટ છે એ ક્યાં લાવે છે? હાર્દિક, મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા. એટલે હાર્દિક એમ કહે છે કે હું મારા પપ્પાને કહું છું તો પણ એ નથી લાવતા. રાધા, એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને કે જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવે અને કામનું ના હોય તો ના પણ લાવે. એમાં હવે રાધા છે એમ કહે છે કે એવી બધી છે એ પપ્પાને ખબર પડતી જ હોય છે કે જે આપણા કામનું હશે અને મોંઘું હશે તો પણ લાવી આપશે અને જે આપણા કામનું નહીં હોય તો એ નહીં લઈ આવે. એટલે કે એમાં શું થઈ ગયું? તો હાર્દિક, પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. એટલે હાર્દિક એમ કહે છે કે એના મનમાં એવું હોય છે કે જો નોટના પાના લીસા હોય સારા હોય તો જ અક્ષર સારા આવે. એટલે હાર્દિક એમ કહે છે કે પણ એટલે તો મારા અક્ષર છે સારા નથી થતા. સોનલ, એવું કશું નહીં, મારા અક્ષર તો ગમે તેના પર લખવું પણ સરસ જ આવે છે. હવે સોનલ છે એમ કહે છે કે એવું કઈ નથી હોતું, મારા અક્ષર તો હું ગમે તેના પર લખવું પણ સરસ આવે છે. એટલે એના અક્ષર છે એ સારા થાય છે. રાધા, એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે એના લીધે. એટલે રાધા ત્યારે જવાબ આપે છે કે તું અણીવાળી પેન્સિલથી લખે છે એટલે તારા અક્ષર છે એકદમ સરસ થાય છે. અશરફ, એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલ છોલ કરતી હોય છે. એટલે અશરફ છે એમ કે છે કે એટલે જ છે, એમાં જ તો તું આખો દિવસ છે પેન્સિલને અણી કાઢતી હોય છે, એટલે કે પેન્સિલ છોલ છોલ કરતી હોય છે. હાર્દિક, ને બે દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે. એટલે એમ કે છે કે બે દિવસમાં એની પેન્સિલ છે એ પૂરી કરી દે છે. સોનલ, એ તો અણી તૂટી જાય છે તો છોલવી જ પડે ને, અને પેન્સિલ જ વટકડી હોય તો હું શું કરું? સોનલ છે બધાને જવાબ આપે છે કે જો અણી તૂટી જાય તો એને છોલવી જ પડે ને, અને પેન્સિલ જ વટકડી હોય તો હું શું કરું એમ. ત્યાર પછી રાધા, સંચારથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે, બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. એટલે રાધા છે એમ કહે છે કે તું સંચારથી છોલે છે એટલે કદાચ અણી છે તૂટી જતી હશે, બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. ધવલ, પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી છોલાઈ જાય તો? હવે ધવલ એમ કહે છે કે જો બ્લેડ છે એથી આપણે છોલવા જઈએ તો પેન્સિલના બદલે આંગળી છે એ છોલાઈ જાય તો? અશરફ, મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં. અશરફ એમ કહે છે કે મારી પાસે છે એ એવી બ્લેડ છે કે અણી છે એકદમ ભક્કમદાર થાય કે સરસ મજાની અણી નીકળે પણ જરાય વાગે નહીં. તો હવે આજે છે એ આપણે પાઠની સમજૂતી છે અહીં સુધી રાખીશું. આગળના લેક્ચરમાં આપણે જે આગળના પાઠની સમજૂતી છે મેળવીશું. આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. Gracias.